રાજકોટમાં ભૂ માફિયાઓના ત્રાસથી મુખ્યમંત્રી સુધી ફરિયાદ. સીએમ સુધી ફરિયાદ પહોંચતા સાંસદે સંકલનમાં મુદ્દો રાખ્યો, કલેક્ટરમાં મુદ્દો મૂકવામાં આવ્યો. સંકલનમાં મુદ્દો આવતા તંત્ર દોડતું થયું. ગ્રામજનોએ તમામ પુરાવા સાથે સાંસદને રજૂઆત કરી હતી. સાણત્રી ગામના લોકોએ સાંસદ રૂપાલાને રજૂઆત કરી હતી. ભૂ માફિયાઓને તળાવ પચાવી પાડવાનો પ્રયાસ હતો. તળાવ પચાવી પાડનાર ભૂ માફિયાઓ પર રાજકીય હાથ હોવાની પણ ચર્ચાઓ. સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે. રહીમ, રાજકોટમાં ભૂ માફિયાઓના ત્રાસથી મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી ત્યારબાદ શું કાર્યવાહી? ચોક્કસપણે ધ્રુવિશા, સાંગળવાનું આ તળાવ છે ને, તળાવ છે તે સરકારે જે તે સમયે બનાવી આપ્યું હતું, પરંતુ પાછળથી આખા ભૂ માફિયા અને અધિકારીઓની મિલીભગતના કારણે જે ખેતરની જમીન છે સાથણીની, તેને તળાવની વચ્ચોવચ બેસાડી દેવામાં આવ્યું છે. વર્ષો જૂનું તળાવ છે, ગ્રામ પંચાયત દ્વારા તળાવની અંદર એક કૂવો પણ રાખવામાં આવ્યો છે કે જેના કારણે જે પાણીની સમસ્યા હોય છે તે દૂર થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક ભૂ માફિયા અને સાથે સાથે અધિકારીઓની મિલીભગતના કારણે આખું આ કૌભાંડ છે તે સામે આવ્યું હતું. અને જે રીતના ગ્રામજનોએ વિરોધ કરતા હાલ સમગ્ર મામલો છે તેને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યો છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકીય ઓથા હેઠળ ભૂ માફિયા છે, તેના કારણે અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી નથી કરતા તેવા પણ આક્ષેપો છે તે ગ્રામજનોએ કર્યા હતા. જોકે હવે આ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે અને મુખ્યમંત્રી બાદ સાંસદ સુધી પણ ગ્રામજનોએ રજૂઆત કરી છે. મુખ્યમંત્રી તરફથી કચેરીથી પણ સમગ્ર મામલે કલેક્ટરને તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. તો બીજી બાજુ સાંસદ દ્વારા આ સમગ્ર મામલો છે તે સંકલન બેઠકની અંદર પણ મૂકવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના ભૂ માફિયાઓનો ત્રાસ વધતો જાય છે, કારણ કે ખેતીની જમીન સરકારી ગૌચરની જમીન તો ખાઈ જાય છે, પરંતુ હવે તળાવ પણ બાકી નથી રાખ્યું, તેને લઈને સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. સરકારે જ બનાવેલું તળાવ છે, હવે ગ્રામજનો બચાવવા બેઠા છે. ખરા હાથમાં તેની જવાબદારી છે, તે કલેક્ટર વિભાગ છે, જિલ્લા પંચાયત વિભાગ છે, તેના હસ્તકનું સિંચાઈ વિભાગ છે, તેની જવાબદારી હોય છે, પરંતુ તે તમામ લોકો કેમ નથી સામે આવતા તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે હવે જે સરકારી તળાવ છે તેને બચાવવા માટે ગ્રામજનો છે તે મેદાને ઉતર્યા છે. જી જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.